સાબરકાંઠા વડાલીમાં આવેલ માણેક ચોક વિસ્તાર એટલે કે સૌ લોકો જાણતા જ હોય છે માણેક ચોક ના રસ્તા પરથી બધી બાજુ જવાય છે જેમ કે પટેલવાસ મેન બજાર સગરવાસ કસબા વિસ્તાર બસ સ્ટેન્ડ ધરોઈ ત્રણ રસ્તા આ તમામ રસ્તા પર જવાય છે સાંજના સમયે મહિલા શાકભાજી કે બજારમાં ખરીદી કરવા જતા હોય ત્યારે આ માણેક ચોક વિસ્તારમાંથી જ પસાર થાય છે આ રસ્તા પર આખો દિવસ નાના મોટા વાહનો ચાલુ જ હોય છે તેને લઈ અકસ્માતનો ભય રહેતો હોય છે જ્યારે આ રસ્તા પરથી નાના ભૂલકા રમતા હોય છે કે સાયકલ ચલાવતા હોય છે તેમજ માણેકચોકથી થોડી દૂર મોડન હાઈસ્કૂલ આવેલી છે ત્યારે આ સ્કૂલના બાળકો સવારે જતા હોય કે સાંજે ઘરે જતા હોય ત્યારે એમને પણ અકસ્માત થવાનો ભય રહેતો હોય છે જો ગઈકાલની જ વાત કરવામાં આવી તો સાંજના છ આસપાસ બે બાઇક સવાર માણેક ચોકમાંથી પસાર થતા હતા ત્યારે સામે સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો તેમાં એક સવારને કમરના ભાગે તેમજ હાથે પગે નાની મોટી ઈજા પહોંચી હતી આ બાઇક સવાર ઈજાગ્રસ્ત થતાં ખાનગી દવાખાને સારવાર માટે ગ્રામજનો લઈ ગયા હતા જો માણેક ચોક વિસ્તારમાં અકસ્માતની વાત કરવામાં આવે તો દિવસમાં એક અકસ્માત તો સર્જાય જ છે આ અકસ્માત ન સર્જાય તે માટે નગરપાલિકામાં છ મહિના પહેલાં માણેકચોક વિસ્તારમાં બમ્પ બનાવવા લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી પણ હજી બમ્પ બનાવવામાં આવ્યો નથી હવેથી આ અકસ્માત ન સર્જાય તે માટે ગ્રામજનો બમ્પ બનાવવા માંગ કરી રહ્યા છે મારી જેડેશ્રી વડાલી